નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું વન ટચ એજ્યુકેશન ચેનલમાં હું ભરત પટેલ હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયોની અંદર આપણે ધોરણ 12 અંગ્રેજી વિષયનું જે માર્ચ 2020માં પેપર લેવાયું હતું એનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે અને સાથે સાથે એનાલિસિસ પણ કરવાનું છે. તો આપણી સાથે જોડાયા છે જીતેન્દ્રભાઈ પ્રજાપતિ કે જે છેલ્લા 7 વર્ષથી શિક્ષણની અંદર અનુભવ છે, અને સાથે સાથે આપણે એ પણ ચર્ચા કરીશું કે બોર્ડની અંદર પેપર કઈ રીતે ચેક થાય છે, પોતાને 5 વર્ષનો બોર્ડની અંદર પેપર તપાસવાનો પણ અનુભવ છે, તો એ પણ આપણે ચર્ચા કરીશું. તો આપણી સાથે એમનો કિંમતી સમય આપી અને જોડાયા છે તે બદલ તેમનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. તો હવે આપણે અંગ્રેજી વિષયનું પેપર સોલ્યુશનની શરૂઆત કરીએ, તો એ તમને જીતેન્દ્રભાઈ પ્રજાપતિ શરૂઆત કરાવશે. તો વિભાગ એથી આપણે શરૂઆત કરીએ છીએ. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આપણે પેપર સોલ્યુશન કરીશું માર્ચ 2020નું. સેક્શન એથી ચાલુ કરીએ આપણે. સેક્શન એમાં રાઇટ વેધર ધ ફોલોઈંગ સેન્ટેન્સ આર ટ્રુ આર ફોલ્સ હતું. ટ્રુ ફોલ્સ, પહેલું વાક્ય લઈએ. ધ સિસ્ટમ વિલ ઓવર રાઇટ એની કોન્ફ્લિક્ટ ફાઇલ એન્ડ બી9 ફેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામિંગ. આ સેન્ટેન્સ હતું લેસન 1નું, કેન યુ ઇન્સ્ટોલ લવનું. ટ્રુ છે વાક્ય, એટલું વાક્ય ટ્રુ છે. સેન્ટેન્સ નંબર 2 લઈએ. સક્સેસ થ્રુ ટ્રીમેન્ડસ ચેન્જીસ ઇન વોલ્ટ, તો એ સેન્ટેન્સ હતું લેસન 2નું, યુનિટ 1, અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝનીનું. એ વાક્ય પણ ટ્રુ હશે. નંબર 3, રાઇટ ટુ વોટ મેક્સ વન ફીલ ફ્રી, આ વાક્ય હતું સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર લેસનનું. એ વાક્ય ફોલ્સ હતું, ફોલ્સ. નંબર 4, સ્ટાર્ટિંગ અ લોટ ઓફ થિંગ્સ બટ નોટ ફિનિશિંગ એની ઇઝ અ સાઇન ઓફ ધ મેન્ટલ સ્ટ્રેસ, આ વાક્ય ટ્રુ છું, મેનેજ યોર સ્ટ્રેસ લેસનનું છે. હવે જોઈશું નિરેશ મિનિંગ, સમાનાર્થી શબ્દો. તો ઇન્ડોલન્ટ 5મા નંબરનો ક્વેશ્ચન છે. ઇન્ડોલન્ટ એટલે આળસુ. આળસુનું નિયરેસ્ટ મિનિંગ છે લેઝી, એ ટ્રુ છે. નંબર 6, ફોરસી એટલે આગાહી કરવી, ભવિષ્યવાણી કરવી, એનું નિયરેસ્ટ મિનિંગ હશે પ્રેડિક્ટ. નંબર 7, રિસેન્ટમેન્ટ એટલે અણગમો, એનો શબ્દ છે નિયરેસ્ટ મિનિંગમાં ડિસલાઇક. ક્વેશ્ચન નંબર લઈએ 8માં, ધ બેંક મેનેજર ઇન્ફોર્મડ મી ધેટ, વચ્ચે ધેટ મૂકેલું છે, ધેટ એટલે એ વાક્ય છે રિપોર્ટિંગનું. ક્વેશ્ચન નંબર 9, મિસ્ટર ડવે યુસ્ટ ટુ શબ્દ છે અહીંયા, તો યુસ્ટ ટુ શબ્દ છે પાસ્ટ હેબિચ્યુઅલ એક્શનનો. નંબર 10, ક્વેશ્ચન નંબર 10, આ સેન્ટેન્સમાં ઇન ઓર્ડર ટુ એ ફંક્શન છે પર્પઝનું, પર્પઝ. ક્વેશ્ચન નંબર 11, વિલ યુ કમ વિથ મી ટુ ધ માર્કેટ, આમાં ઓલ્ટરનેટિવ ચોઈસમાં તો સેક્શન ઓપ્શન સી રાઇટ, આઈ વિલ આઈધર ટેક રેસ્ટ ઓર વોચ ટીવી. સેક્શન ક્વેશ્ચન નંબર 11માં છે ઓપ્શન સી રાઇટ. ક્વેશ્ચન નંબર 12, વાય આર યુ લેટ ટુડે ગિવિંગ રીઝનમાં, તો ઓપ્શન નંબર 2 સાચું, આઈ મિસ્ડ માય બસ ટુડે. ક્વેશ્ચન નંબર 13, વેન કેન આઈ સી ધ ચેરમેન ઓફરિંગ એડવાઇસ, તો એડવાઇસમાં ઓપ્શન નંબર 2 સાચું, હેડ બેટર. ક્વેશ્ચન નંબર 14, આમાં ઓપ્શન સી સાચો છે, હી એક્સ એઝ અન એક્સપર્ટ્સ હીરો ડસ, એ સાચું, સી સાચું. ક્વેશ્ચન નંબર 15, અ ટીચર ફીલ્સ પ્રાઉડ નીચે અંડરલાઇન છે, એનું ક્વેશ્ચન બનશે બી ઓપ્શન સાચો, હાઉ ડસ. ક્વેશ્ચન નંબર 16, વિથ વ્યૂ ટુ, આનો ક્વેશ્ચન બનશે ડી, વાય ડીડ સલીમ જોઈન અ જોબ. પછી 17, ક્વેશ્ચન નંબર 17માં ઇન બેટલ ફિલ્ડ પોલીસની વાત કરી, તો પોલીસમાં વેર આવશે ડી ઓપ્શન સાચો. હવે સેક્શન લઈશું આપણે. સેક્શન બી, ક્વેશ્ચન નંબર 32 30-32 સુધીમાં, તો ડાન્સ ટીમ રિસીવડ અ સ્ટ્રોંગ રિપ્રીમેન્ડ આવશે. રિપ્રીમેન્ડ 30માં, રિપ્રીમેન્ડ 31માં, વર્ચ્યુસો અને 32માં રિવિટેડ. સેક્શન સી, ક્વેશ્ચન નંબર 36, તો ઓર્નિથોલોજિસ્ટ મીન્સ ધ પર્સન હુ સ્ટડીડ ઓફ ધ બર્ડ્સ આવશે. જે લોકોએ પક્ષીઓનો અભ્યાસ કરેલો હોય એને અંગ્રેજીમાં શું કહીશું?
ઓર્નિથોલોજીસ્ટ. સેક્શન સી નો ક્વેશ્ચન નંબર 42. સી વોઝ ફ્રોમ બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ. સેક્શન ડી મિત્રો જોઈશું. ક્વેશ્ચન નંબર 49 એક્ટિવ પેસિવ. તો સાયન્ટિસ્ટ બિલીવ ધેટ ધ પ્લાન્ટ્સ આર હેલ્પ્ડ ટુ ગ્રો બાય મ્યુઝિક. નેક્સ્ટનું સેન્ટેન્સ છે, બીજું બીજા વાક્યનું. સમ એક્સપેરિમેન્ટ્સ વોઝ કેરીડ આઉટ બાય લેસ હર્સ્ટન. વાક્ય નંબર 3. ટુ બનાનાસ પ્લાન્ટ્સ વેર ગીવન બાય હિમ સેમ લાઇટ હીટ એન્ડ વોટર. ક્વેશ્ચન નંબર 50 લઈએ. ચેન્જ ધ ટેન્સન હતું. તો મિસ્ટર શાહ હેડની જગ્યાએ હેઝ જોઈન ધ કંપની ફોર લોંગ. હી હેડ હેડની જગ્યાએ હેઝ, તો હી હેઝ બીન વર્કિંગ સિન્સિયરલી. સો હી માઇટની જગ્યાએ મેં લઈશું, કેમ કે વાક્ય પૂર્ણ ભૂતકાળનું છે, એ જગ્યાએ ચાલુ વર્તમાનનું કાળ લઈશું, પૂર્ણ વર્તમાનકાળ. તો હી મે ગેટ પ્રોમોશન વિધિન 6 મંથ. ક્વેશ્ચન બદલીએ 51, ડાયરેક્ટ ઇનડાયરેક્ટનું. તો પ્રથમ વાક્ય આપેલું છે ઇમ્પરેટિવનું. તો દર્શન રિક્વેસ્ટેડ ટુ લુક ગેટ ધોઝ બેંગલ્સ ઇન ધ શોપ. રીમા એક્સપ્લેન્ડ વિથ વન્ડર ટુ હર ધેટ ધે આર અ રિયલી ઇન્ડિડ વન્ડરફુલ. દર્શન આસ્કડ ટુ હર હાઉ ધે વુડ લુક ઓન હર મોમ્સ હેન્ડ. એન્ડ છેલ્લો વાક્ય બનશે, રીમા ટોલ્ડ નાઇસલી શી વુડ બી હેપી ટુ હેવ ધેમ. ક્વેશ્ચન નંબર 52. તો વાક્ય છે કમ્પેરિઝનનું. ઉમેશ ઇઝ ટોલર ધેન મેની બોયઝ ઇન ધ ક્લાસ. ઉમેશ ઇઝ ટોલર ધેન મેની બોયઝ ઇન ધ ક્લાસ. ક્વેશ્ચન નંબર 53. સોહન પ્લેઝ ક્રિકેટ એઝ ઇફ હી વેર અ સચિન. ક્વેશ્ચન નંબર 54. ઇફ સી હેડ વર્કડ હાર્ડ શીતલ વુડ હેવ ગોટ પ્રમોશન. ક્વેશ્ચન નંબર 55. ઇન્સ્પેક્ટ ઓફ હર કલવરનેસ શ્રવણ મેટ વિથ અન એક્સિડન્ટ. ક્વેશ્ચન નંબર 56. આઈ વોઝ સો બિઝી વિથ માય પ્રોજેક્ટ ધેટ આઈ કુડ એટેન્ડ ધ પાર્ટી. ક્વેશ્ચન નંબર લઈએ 58. તો મિત્રો, અહીંયા ઇમોશન્સ અને ઇન્ટેલિજન્સ બે વસ્તુની વાત થઈ. તો એમોંગની જગ્યાએ આવશે કરેક્શનમાં બિટવીન. વન મસ્ટ નોલેજ નહીં પણ નો. ત્રીજી એરરમાં જો પર્સન હુઝની જગ્યાએ હુ આવશે. અને પીસફુલી નહીં પણ પીસફુલ, PEACEFUL. મિત્રો, અહીંયા આપણું પેપર પૂર્ણ કરીશું. ત્યારથી મિત્રો, તમે પેપર સોલ્યુશન જોઈ લીધું. હવે તમારે કેટલા ગુણ આવી શકે તેમ છે એ કોમેન્ટની અંદર કોમેન્ટ કરી અને અવશ્ય જણાવજો. હવે આપણે થોડી ચર્ચા કરી લઈએ કે પરીક્ષક જ્યારે પેપર જોવા જાય છે ત્યારે તે વખતે તેમને કઈ કઈ બાબતોનું ધ્યાનમાં રાખવાની હોય છે, એ પેપરની ચેક કરતી વખતે, કોપી ચેક કરતી વખતે કઈ કઈ વિગતોને ખાસ જુએ છે અને ગુણ કઈ રીતે આપે છે એની આપણે ચર્ચા કરીશું. તો સૌ પ્રથમ તો આપણે વાત કરીશું સાહેબ કે તમે જ્યારે પેપર તપાસવા માટે જો છો ત્યારે તમને ત્યાં આગળ કેવા પ્રકારની માહિતી આપવામાં આવે છે. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. પેપરની વાત કરું તો પેપર ચેકિંગમાં વસ્તુ બધી ઇઝી જ હોય છે. ઓકવર્ડ માની બેસવાનું નથી આપણે, જે લખ્યું એમાં કોન્ફિડન્સ રાખવાનું. આપણે પ્રથમ દિવસે, માનો કે મારો ઓર્ડર 25 તારીખે છે, 25/3 પાલનપુર ખાતે ઓર્ડર છે, તો મારો 5 વર્ષનો એક્સપિરિયન્સ છે હાયર સેકન્ડરીમાં પેપર ચેકનો. તો એમાં પહેલા દિવસે એવું હોય કે સર સંચાલક હોય, પ્રિન્સિપાલ સાહેબ હોય અને ઇંગ્લિશના SOD હોય, એટલે ડિપાર્ટમેન્ટ હોય, એ લોકોએ કીધું હોય કે ભાઈ પેપર તપાસવા બેસો ત્યારે એક તો ગ્રામ્ય કક્ષાના વિદ્યાર્થીઓ અને શહેરી કક્ષાના વિદ્યાર્થીઓ એ વખતે ડિસ્ટન્સ રાખવું પડે. ગ્રામ્ય કક્ષામાં વોકેબ્યુલરી લોકોની ઓછી હોય અથવા તો શબ્દભંડોળ ઓછું હોય છે, એ ધ્યાનમાં રાખી અને પેપર ચેક કરવાનું હોય છે. એટલે લખેલું હોય તો ઉદારતાથી માર્ક્સ આપી દેવાનું હોય છે,
વિદ્યાર્થી ઓછું ફેલ થાય એનો જે રેશિયો ફેલનો ઓછો થાય એ ધ્યાનમાં રાખી અને શિક્ષકો બધા લોકો બે જોડે બેસી અને પેપર ચેક કરતા હોય છે. કેમ કે શિક્ષકો પથ્થરદિલા નથી હોતા, એમના પણ બાળકો બોર્ડની પરીક્ષાઓ આપતા હોય છે અને શિક્ષક પોતે પણ એક વિદ્યાર્થી અવસ્થામાં પાસ થયેલો હોય છે, એટલે એનો ધ્યાનમાં રાખી અને વિદ્યાર્થીઓને માર્કિંગ આપવામાં વફાદારી રાખતા હોય છે. બીજો છે પ્રશ્ન. હવે આપણે એ જોયું કે પેપર ચેક કરતી વખતે ઉદારતા દાખવવામાં આવે છે અને એમાં પણ ખાસ કરીને તમે જુઓ તો કે ગ્રામ્ય વિસ્તારનું કોઈ બાળક એવું લાગે કે જેનું શબ્દ ભંડોળ ઓછું હોય તો એવા બાળકની કોપી જ્યારે હાથમાં આવે છે ત્યારે થોડી ઉદારતા દાખવતા હોય છે, એટલે કે તમે પેપરની અંદર જો લખ્યું હશે તો તમને અવશ્ય ગુણ મળી જાય છે. હવે બીજી વાત આપણે કરીશું કે શું આખે આખું પેપર જે છે એક એક શિક્ષકને તપાસવા આવે છે કે એની અંદર સેક્શન વાઇઝ હોય છે? સર, હા સાહેબ, રાઇટ ક્વેશ્ચન છે અહીંયા. હવે સાહેબ, ધોરણ 10માં 4 સેક્શન હોય છે, એ બી સી અને ડી, એમાં 4 સાહેબો હોય છે. પણ ધોરણ 12માં લેન્ધી પેપર હોય છે, સેક્શન 5 હોય છે, એ બી સી ડી ઈ ઈ ને ઈ સુધી. એટલે દર પર ડે દર દર દરરોજ પેપરનું જે સેક્શન છે એ ચેન્જ થાય છે. એક સેક્શન એક સાહેબ જોડે રહેશે, એમ 5 સાહેબો હોય છે એમાં, અને છેલ્લે 5 ડેલી સેક્શન, માનો કે મારો સેક્શન એ છે તો બીજા દિવસે સેક્શન બી મળશે, ત્રીજા દિવસે સેક્શન સી મળશે, એમ ક્રમશઃ સેક્શન ચેન્જ થયા કરે છે. અને જેથી કરીને વિદ્યાર્થીઓના સાહેબના મૂડ પર અથવા સાહેબની વફાદારી પર એમને માર્કિંગ મળે છે. એટલે કદાચ પરીક્ષકનું મૂડ બરાબર હોય તો ગુણ વધારે પણ આપી શકે છે, એટલે એ બાબતની કોઈ વિદ્યાર્થી મિત્રો ચિંતા ન કરો. તમે લખ્યું હશે તો એના અવશ્ય ગુણ આવવાના જ છે અને તમારી બોર્ડની પરીક્ષા હવે એકાદ બે પેપર બાકી હશે, એ પેપર પૂર્ણ કરી અને ફરી આપણે મળીશું કે ધોરણ 12 પછી તમે કોલેજની અંદર જો તો તમે કયા વિષયની પસંદગી કરી શકો છો, અને તમે એ પણ કોમેન્ટમાં કરજો કે તમારે કયો વિષય રાખવાની ઈચ્છા છે અથવા તો કયો એવો વ્યવસાયિક કોર્સ છે કે જે 12 આર્ટ્સ પછી તમે સારી રીતે કરી શકો છો, એની પણ આપણે અવશ્ય એક દિવસ માહિતી આપીશું. બરાબર, ટિપ્સ આપીશું. ઓકે ઓકે. અને આ સિવાય બીજું કોઈ મંતવ્ય હોય તો સાહેબ કહીશું. મિત્રો, 12માં ધોરણ 12માં અંગ્રેજીનું પેપર ડિફિકલ્ટ હોય ગણીએ છીએ, બાકી ડિફિકલ્ટ નથી. જેમ તમારું રિઝલ્ટ માન્ય કરતા ધારણા કરતા સારું રિઝલ્ટ આવશે, એટલે બી કોન્ફિડન્ટ એન્ડ એન્જોય ધ વેકેશન. ઓકે, તો થેન્ક યુ. આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ફરી મળીશું. ત્યાં સુધી ગુડ.